नमस्कार बाल मित्रों, आज आप कक्षा 7 એટલે કે ધોરણ 7 વિષય હિન્દી સપ્ટેમ્બર 2020 સામયિક મૂલ્યાંકન કસોટી જે પેપર તમને શિક્ષક તરફથી આપવામાં આવ્યું છે એ એકમ કસોટી નોટબુકની અંદર સરળ સુંદર અક્ષરે તેમજ પદ્ધતિસર કઈ રીતે લખી શકાય એના વિશે વિડીયો જોવાના છીએ। માટે વિડીયો પર બન્યા રહો, વિડીયોને એક લાઇક આપો, ત્યારબાદ અમારા વિડીયોને શેર કરવા માટે વોટ્સએપ ફેસબુક જેવી અન્ય એપ્લિકેશનની અંદર અમારા વિડીયોને શેર કરો, ત્યારબાદ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરો, ત્યારબાદ ઓલ ઉપર પ્રેસ કરો જેથી અમે જે નવા વિડીયો મૂકીએ તમને સૌથી પહેલાં મળી રહે। કોમેન્ટ બોક્સમાં જે કોમેન્ટ જરૂર કરો। તો દોસ્તો શરૂ કરીએ, ધોરણ 7 વિષય હિન્દી સપ્ટેમ્બર 2020 સામયિક મૂલ્યાંકન કસોટી એકમ કસોટી નોટબુકની અંદર પદ્ધતિસર લખવાની રીત। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી સપ્ટેમ્બર 2020 એકમ કસોટી નોટબુકની અંદર એકમ કસોટી પેપર પદ્ધતિસર કઈ રીતે લખી શકાય એના વિશે વિડીયો જોવાના છીએ। આ વિડીયોની અંદર મેં લાલ પેનનો ઉપયોગ કર્યો છે। બાળકો, તમારે લાલ હિન્દી પેનનો ઉપયોગ કરવાનો નથી, ફક્ત કાળી જે પ્રશ્ન લખવા માટે અને ઉત્તર એક લખવા માટે, અને ત્યારબાદ વાદળી પેનનો ઉપયોગ જવાબ લખવામાં તમારે ઉપયોગ કરવાનો છે કે ઉત્તર આખો વિસ્તૃત લખવાનો હોય ત્યાં વાદળી પેનનો ઉપયોગ કરવાનો છે। હવે આ મેં પદ્ધતિ બતાવી છે, આ પદ્ધતિ સિવાય પણ તમારી જોડે જો સારી પદ્ધતિ હોય તો એનો ઉપયોગ કરી શકો છો। આ પદ્ધતિસર લખવાથી તમારા શિક્ષકને જોવાની સરળતા રહેશે, તમને લખવાની મજા આવશે અને તમારા પેપર સોલ્યુશનની અંદર એટલે કે તમારા પેપરની અંદર જે લખ્યું છે એકમ કસોટી નોટબુકની અંદર એની અંદર તમારા સારા એવા માર્ક્સ મળશે। હવે બાળકો આપણે એકમ કસોટી પેપર તરફ નજર કરીએ, ત્યાં આપ્યું છે સૌથી પહેલાં પ્રશ્ન 1, શબ્દો કો ઉચિત ક્રમે રખકર અર્થપૂર્ણ વાક્ય લખીએ, જેના 5 માર્ક્સ છે। અહીં શબ્દો આપ્યા છે તો આડાવડ આપ્યા છે, તમે જુઓ। 1, પ્રાણી કૂદતા હૈ વફાદાર। 2, ગયા પર એક દુકાન વ્યક્તિ। 3, વિકાસ મેં ઉત્કૃષ્ટ ઉને ભારત મેં કિયા પ્રદાન। 4, સ્વયં ખુશ મૈને હોકર કિયા હૈ મુક્ત ઈસે। 5, બગીચે લડકે ખેલ મેં હૈ રહે। જો આ રીતે આડાવડામાં શબ્દો આપ્યા છે એને આપણે સીધા કરી અને લાઇનમાં ગોઠવી અને વાક્ય બનાવવાનું છે। હવે આની અંદર આપણે જોઈએ તો હિન્દી એકમ કસોટી નોટબુકની અંદર કઈ રીતે લખી શકાય એ જોઈએ। તો આપણે સૌથી પહેલાં એકમ કસોટી નોટબુકની અંદર એકમ કસોટી નંબર લખીશું, ત્યારબાદ વિષય લખીશું અને તારીખ 28/9/2020 અથવા જે આવતી હોય એ તારીખ તમે લખી શકો છો, સમય 9 થી 10। હવે ત્યારબાદ આપણે એક લીટી છોડી અને આ રીતે જોઈ લો અંદર પ્રશ્ન 1 લખીશું। આ રીતે વચ્ચોવચ લખવાથી એ સાહેબને ખબર પડશે કે આ પ્રશ્ન 1 અલગ છે। ત્યારબાદ આપણે એક લીટી છોડ્યા બાદ જે સૂચના હતી એને ટૂંકમાં આ રીતે લખી શકાય, અર્થપૂર્ણ વાક્ય લખીએ। હવે ત્યારબાદ તમે જુઓ તો 1 ઉત્તર, 2 ઉત્તર, 3 ઉત્તર, 4 ઉત્તર અને 5 ઉત્તર અથવા 1, 2, 3, 4, 5 આ રીતે તમે નંબર આપી શકો છો અને એના સરસ જવાબ લખી શકો છો। હવે ત્યારબાદ હવે આપણે એકમ કસોટી નોટબુકની એકમ કસોટી પેપરની અંદર જોઈએ પ્રશ્ન નંબર 2, દિયે ગયે વાક્ય મેં છે રેખાંકિત શબ્દ કા લિંગ પરિવર્તન કરકે વાક્ય ફિર છે લખીએ। હવે અહીં તમે જુઓ તો એક પ્રશ્ન 2 આપ્યો છે એની અંદર એવું લખે છે કે લિંગ પરિવર્તન કરવાનું છે, અહીં લડકા આપ્યું છે। હવે હું તમને એક સિમ્પલ સમજાવી દઉં, લિંગ પરિવર્તન એટલે એ કે ત્યાં જે પુરુષ અને સ્ત્રી કરવાનું છે આપણે, દાખલા તરીકે મોર હોય તો શું આવે, મૂર નહીં આવે, તો આ રીતે તમારે એક શબ્દ બદલી નાખવાના રહેશે। અહીં આપ્યું છે એક લડકા દુકાન પર ગયા, હવે લડકાની જગ્યાએ તમારે લિંગ પરિવર્તન કરવાનું છે એટલે એના નીચે લીટી આપી છે। 2, શેઠ હક્કા બક્કા રહ ગઈ। 3, ઘોડી દોડ રહી હૈ, ઘોડીની જગ્યાએ બદલી નાખવાનું। 4, ધોબી કપડે ધો રહા હૈ। 5, ચાચી બાજાર જા રહી હૈ, હવે જે નીચે લીટી કર્યા છે એને આપણે બદલી નાખવાના છે, પુરુષ હોય તો સ્ત્રી અને સ્ત્રી હોય તો પુરુષ કરી નાખવાના રહેશે। હવે આપણે સ્ત્રી એટલે પુરુષ એટલે એવું નહીં, પરંતુ એના જે આવતા હોય નર માદા કે એ જે આવતા હોય એ રીતે આપણે લખવાના રહેશે। હવે આપણે જોઈએ એકમ કસોટી નોટબુકની અંદર પ્રશ્ન નંબર 2 આ રીતે એક લીટી છોડ્યા બાદ લખીશું, ડાબી સાઈડ જમણી સાઈડ બોર્ડર કરીશું, ત્યારબાદ એક લીટી છોડ્યા બાદ આપણે લિંગ પરિવર્તન કા વાક્ય આ રીતે ટૂંકમાં લખી શકાય અથવા આખું વાક્ય પણ લખી શકાય। ત્યારબાદ આપણે એક લીટી છોડ્યા બાદ અહીં જો મેં આપ્યા છે 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર 5 નંબર આ રીતે એક કરી અને તમારે જે લડકા હોય એની જગ્યાએ જે શબ્દ આવતો હોય એ તમે લખી અને મૂકી શકો છો અને આ રીતે જવાબ 5 એ 5 લખી શકો છો। ત્યારબાદ આપણે હવે જોઈએ એકમ કસોટી પેપરની અંદર પ્રશ્ન નંબર 3, દિયે ગયે વાક્ય મેં સહી સ્થાન પર ઉચિત વિરામ ચિહ્ન લગાકર વાક્ય ફિરસે લખીએ। હવે અહીં પણ તમને જે વાક્ય આપ્યા છે એની અંદર વિરામ ચિહ્નો એટલે કે અલ્પવિરામ, પૂર્ણવિરામ, ઉદ્ગાર ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન કોઈ આવા ચિહ્નો મૂકેલા નથી, તો આવા ચિહ્નોનો ઉપયોગ કરી અને આપણે વાક્ય આખું લખવાનું છે।
હવે આપણે વાક્ય વાંચીએ. એક, રામ લક્ષ્મણ ઓર સીતા વન મેં ગઈ. દો, વેદાંત કલકત્તા ચલા ગયા હૈ. તીન, વાહ કૈસા મનોહર દ્રશ્ય. ચાર, આપ ક્યાં બનના ચાહતે હૈ. પાંચ, કોણ કહેતા હૈ કે ભારત વિજ્ઞાન મેં પીછે હૈ. આ રીતે પાંચે પાંચ વાક્યોની અંદર વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી અને લખવાના થાય તો એકમ કસોટી નોટબુકની અંદર આ રીતે લખી શકાય. જુઓ તો પાંચે પાંચ જે વાક્યો હતા લિંગ પરિવર્તન, ત્યારબાદ આપણે એક લીટી છોડી અને આ રીતે પ્રશ્ન તેને લખીશું એટલે જુદો પડી જાય. તમે જુઓ, ત્યારબાદ આપણે નીચે લખીશું વિરામ ચિહ્ન લગાકર વાક્ય અને ત્યારબાદ નંબર એક બે ત્રણ ચાર અને એકાદું વધ ખૂટે તો પાછળ એ લખી શકાય. એટલે પાંચે પાંચ વાક્યો આ રીતે લખવાના છે સીધા જ. હવે ત્યારબાદ આપણે એકમ કસોટી પેપરની અંદર નજર કરીએ તો પ્રશ્ન નંબર ચાર, વાક્ય શુદ્ધ રૂપસે લખીએ. હવે વાક્યને તમારે શુદ્ધ રૂપથી લખવાના છે એટલે અંદર કંઈક સુધારો કરવાનો છે. હવે તમે જુઓ તો આપણે વાંચીએ. એક, આપ કહાં સે આ રહે હૈ. દો, લડકે ખેલ રહે હૈ. તીન, કુંજદીન સબ્જીયા બેચતી હૈ. ચાર, રિક્ષા મેં દો આદમી બેઠે હૈ. પાંચ, આપ મેરી ઓર આ જાઈએ. આની અંદર અમુક શબ્દની અંદર ખોટા લખાઈ ગયા છે અથવા ખોટા ભૂલથી લખેલા છે તો આ શબ્દ સુધારી અને આપણે સાચા લખવા પ્રયત્ન કરવાનો છે, અથવા કોઈ શબ્દ ઉમેરવા જેવો લાગે તો તમે ઉમેરી અને વાક્યને શુદ્ધ રૂપથી લખી શકાય. હવે એકમ કસોટી નોટબુકની અંદર લખવાનું થાય તો આ રીતે લખી શકાય. પ્રશ્ન ચાર, ડાબી સાઈડ જમણી સાઈડ બોર્ડર કરશું, ત્યારબાદ એક લીટી છોડ્યા બાદ શુદ્ધ રૂપસે વાક્ય લખીએ. જો આ રીતે ટૂંકમાં, ત્યારબાદ નંબર એક બે ત્રણ ચાર અને પાંચ સીધા જવાબ લખવાના છે, કોઈએ વાક્ય લખવાનું નથી. કારણ કે જવાબ લખશો તો તમને સાહેબને જોવા મજા આવશે અને તમારો સમય ઓછો બગડશે. પ્રશ્ન લખવાની જરૂર નથી કે વાક્ય લખવાની જરૂર નથી. હવે જોઈએ એકમ કસોટી પેપરની અંદર પ્રશ્ન નંબર પાંચ, નિમ્નલિખિત પરિચ્છેદ કા માતૃભાષામાં અનુવાદ કીજીએ. શું કરવાનું છે બાળકો? હા સરસ, જે અહીં ફકરો આપે છે એનું આપણે માતૃભાષા એટલે કે ગુજરાતી, આ ખાસ યાદ રાખજો, માતૃભાષા એટલે આપણે જે ગુજરાતી ભાષા છે એમાં અનુવાદ કરવાનું છે, એમાં લખવાનું છે આપણે. હવે એ એકમ કસોટી અહીં ફકરો વાંચી લો પછી આપણે એકમ કસોટી નોટમાં લખતા શીખવીએ. ડૉક્ટર વિક્રમ સારાભાઈને અપના સંપૂર્ણ જીવન ભારત તથા વિજ્ઞાન કે સમગ્ર વિકાસ કે લીએ સમર્પિત કરી દીયા. ભારત કે વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન કે લીએ ઉને કઈ રાષ્ટ્રીય ઓર આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત હુઈ. વહ કેવલ ઉચ્ચ કોટી કે વૈજ્ઞાનિક હી નહીં થે બલ્કિ વ્યસ્તતાઓ કે બાવજૂદ કલા શિક્ષા વ સમાજ કે લીએ પર્યાપ્ત સમય નિકાલ લેતે થે. જો અહીં સરસ મજાનો ફકરો આપ્યો છે એનું આપણે ગુજરાતીમાં અનુવાદ કરીશું એટલે કે ગુજરાતીમાં લખીશું. હવે એકમ કસોટી નોટબુકની અંદર લખવાનું થાય તો આ રીતે જુઓ, એક લીટી છોડ્યા બાદ પ્રશ્ન પાંચ લખીશું, ત્યારબાદ માતૃભાષામાં અનુવાદ એ ટૂંકમાં લખી શકાય અથવા આખા વાક્યમાં પણ લખી શકાય. ત્યારબાદ હવે ગુજરાતીમાં લખવાનું થાય એટલે જો મેં અહીં લખ્યું છે એ રીતે, ડૉક્ટર વિક્રમ સારાભાઈએ એમ કરી અને કાઢી લેતા હતા જે છેલ્લી લીટી છે ત્યાં સુધી આ રીતે ગુજરાતી કરવાનું થાય. મેં અહીં ગુજરાતી ખાલી તમને સમજાવવા માટે લખ્યું છે, કોઈ જવાબ આપ્યો નથી. હવે તમે આ રીતે સમજી અને ગુજરાતીમાં લખી શકો છો અને સારા એવા માર્ક્સ મેળવી શકો છો. જો કોઈ તમને તકલીફ પડે લખવામાં કે સમજવામાં તો કદાચ એ તમારી રીતે સમજી અને વિચારીને લખવા પ્રયત્ન કરો જેથી તમારે એક કે બે કે ત્રણ કે ચાર કે પાંચ માર્ક્સ તમને મળી રહે. પણ આ ફકરો તમારે છોડવાનો તો નથી. હવે બાળકો તમે એ જુઓ તો મેં તમને પ્રશ્ન પેપરની અંદર જે સમજાવ્યું હતું કે એકમ કસોટી નોટબુકની અંદર કઈ રીતે લખી શકાય તો તમે જુઓ તો પ્રશ્ન નંબર એકથી પ્રશ્ન નંબર પાંચ સુધી તમે નજર કરી લો. જુઓ છે ને, તો આ રીતે આપણે સરસ મજાના અક્ષરે લખીએ તો બીજા બાળકોને અથવા તમને પણ સરસ ઉપયોગી થઈ શકે. શિક્ષકને જોવાની મજા આવશે, શિક્ષક સાહેબને ખબર પડી જશે તમારા ગુરુને કે આ પ્રશ્ન એ કંઈ ઉપર છે, પ્રશ્ન બે નીચે છે અને ત્યારબાદ આ પ્રશ્ન ત્રણ છે, પાંચે પાંચ અહીં વાક્યો લખ્યા છે અને સીધા પાંચ માર્ક્સ છે જે માર્ક્સ આવતા તમારા ત્રણ કે ચાર કે એ માર્ક્સ મૂકી દે અને સાહેબને પણ જોવાની મજા આવે, તમારા પણ સારા એવા માર્ક્સ તમને મળી રહે. તો બાળકો આ જે રીત બતાવી છે એ મેં પદ્ધતિસર સરળ સ્વચ્છ અને સુંદર અક્ષરે લખવાની રીત બતાવી છે અને સાથે સાથે તમને સમજ પણ આપી છે. તો બાળ દોસ્તો આ સમજથી અને આ પદ્ધતિસર બીજા બાળકો પણ લખી શકે અને સારા એવા માર્ક્સ મેળવી શકે એટલે તમારે આ વિડીયો બીજા બાળકો સુધી પહોંચાડવા તમને વિનંતી છે જેથી એમને પણ સારા માર્ક્સ મળે અને આગળ ધોરણ આઠ ધોરણ નવ અને ધોરણ દસની અંદર આ રીતે પદ્ધતિસર કદાચ પેપર લખે અને એમને સારા એવા માર્ક્સ મળે. મારા વાળા દોસ્તો બાળ મિત્રો, મેં એક શાળાની મુલાકાત લીધી હતી, એ શાળાની અંદર કસોટી નંબર એક બે અને ત્રણ એમને લખેલી હતી તો એમને જે રીતે પહેલાં જે લખતા હોય એ રીતે લખેલી હતી. તેમાં તેમને પ્રશ્ન એક પ્રશ્ન બે પ્રશ્ન ત્રણ પ્રશ્ન ચાર અને પ્રશ્ન પાંચ એ કઈ રીતે લખી શકાય એમને ખબર નહોતી એટલે ડાબી સાઈડ લખતા હતા જેથી એ અલગ પડતા નહોતા. પરંતુ ત્યારબાદ મેં એમને સમજાવ્યું કે તમે પ્રશ્ન એક પ્રશ્ન બે પ્રશ્ન ત્રણ પ્રશ્ન ચાર પ્રશ્ન પાંચ આ રીતે વચ્ચે લખશો તો તમારા શિક્ષકને જો
જોવાની મજા આવશે અને તમને સારા એવા માર્ક્સ મળશે. પછી એમણે મને ચોથા નંબરની અને પાંચમા નંબરની એ રીતે એકમ કસોટી બતાવી તો સરસ એવી લખી હતી. બાળ દોસ્તો, આજે આટલે સુધી. મળીશું એક આવા સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. આવજો. જય હિન્દ, જય ભારત.